हेलो स्टूडेंट, गुड मॉर्निंग। गणित स्वाध्याय पोथीनी अंदर आज आपणे क्यू चैप्टर शीखवानुं छे? चैप्टर नंबर 12। नाम शुं छे तेनुं? तो के नाणुं। तो अहीं आपणे जोईए, जुओ अने समझो। तो अहीं आपणे केटलाक सिक्का आपेला छे अने केटलीक चलणी नोट आपेली छे। तो अहीं आपणे जोईए, पहेला रुपियानो सिक्को आपेलो छे। तो रुपियाना सिक्कानी छाप આવી હોય છે અને પાછળ આવી છાપ હોય છે, તેવી જ રીતના આપણને અહીં બેનો સિક્કો આપેલો છે। તો બેનો સિક્કો આગળની છાપ આવી હોય છે, તમે જોયો જ હશે કે બેનો સિક્કો કેવો હોય અને પાછળ આવી છાપ આપેલી છે। પછી તેવી જ રીતના આપણને પાંચનો સિક્કો આપેલો છે, તો પાંચનો સિક્કો પણ તમે જોયો જ હશે, ઘણી વાર તમે વાપરતા જ હશો। તો પાંચનો સિક્કો આવો હોય છે અને પાછળ તેની છાપ આવી હોય છે। તેવી જ રીતના દસનો સિક્કો આપેલો છે, તો દસનો સિક્કો જોયો જ હશે બધાએ, તો દસના સિક્કાની છાપ આવી હોય છે અને પાછળ તેની છાપ આવી હોય છે। તો અહીં આપણે કેટલાક સિક્કા જોયા, રૂપિયાનો સિક્કો, બેનો સિક્કો, પાંચનો સિક્કો ને દસનો સિક્કો। તેવી જ રીતના આપણને અહીં કેટલીક નોટ આપેલી છે, તે નોટ આપણે જોઈએ। તો અહીં આપણને એક રૂપિયાની નોટ આપેલી છે, ઘણાએ જોઈ હશે કે એક રૂપિયાની નોટ આવે અને ઘણાએ જોયેલી પણ હશે। તો એક રૂપિયાની નોટ આવી હોય છે અને તેની પાછળ આવી છાપ આપેલી હોય છે। એક રૂપિયાની નોટની આગળ આવી છાપ આપેલી હોય છે અને પાછળ આવી છાપ આપેલી હોય છે। તેવી જ રીતના બેની પણ નોટ આવે, તો બેની નોટ પણ આવી હોય છે, તેની આગળની છાપ આવી આપેલી હોય છે અને પાછળ આવી આપેલી હોય છે। તેવી જ રીતના આપણે આગળ જોઈએ, અહીંયા કઈ નોટ આપેલી છે? તો કે પાંચની। તો પાંચની નોટ ઘણા વાપરી જશે, ઘણા જોયેલી હશે, તો પાંચની નોટ બધાને ખબર જ હોય છે કે આવી નોટ આવેલી છે। અત્યારે હાલમાં પણ પાંચની નોટ બધા વાપરતા જ હોય છે, તો બધાએ જોયેલી જ હોય છે। તો પાંચની નોટ આવી આવેલી હોય છે, આગળ તેની છાપ આવી હોય છે, પાછળ તેની છાપ આવી આપેલી હોય છે। પછી દસની નોટ, તો દસની નોટ પણ જોઈ જ હોય બધાએ, બધા યુઝ કરતા જ હોય છે, દસની નોટ બધે વાપરતા જ હોય છે। તો દસની નોટ આગળ આવી આવેલી હોય છે અને પાછળ તેની છાપ આવી આપેલી હોય છે। તેવી જ રીતના આપણે બાજુનું પેજ જોઈએ, હવે આપણને અહીં કઈ નોટ આપેલી છે? તો કે 20 રૂપિયાની નોટ આપેલી છે। તો 20 રૂપિયાની નોટ બધાએ જોઈ જ હોય છે, તો 20 રૂપિયાની નોટની આગળની છાપ આવી આપેલી હોય છે અને પાછળ આવી આપેલી હોય છે। પછી કઈ નોટ આપેલી છે? 50ની। તો અહીં આપણે 50ની નોટ જોઈ જ હોય છે, તો 50ની નોટ આવી આવેલી હોય છે, તેની આગળની છાપ આવી આપેલી હોય છે 50 રૂપિયાની નોટમાં અને પાછળ આવી છાપ આપેલી હોય છે। પછી કઈ નોટ આવે છે? તો કે 100 રૂપિયાની। તો 100 રૂપિયાની નોટ બધાએ જોયેલ જ હોય છે, 100 રૂપિયાની નોટ બધાએ જોઈ છે ને, તો આગળ તેની છાપ આવી આપેલી હોય છે અને પાછળ આવી છાપ આપેલી હોય છે। હવે આપણે આગળ જોઈએ, હવે કઈ નોટ આવી? તો કે 200ની નોટ આવી। તો 200ની નોટ આવી ઓરેન્જ કલરની હોય છે, તેની છાપ આવી આપેલી હોય છે અને પાછળની છાપ આવી આપેલી હોય છે। પછી કઈ નોટ આવી? તો કે 500ની। તો 500ની નોટ પણ બધાએ જોયેલ જ હોય છે, તો 500ની નોટની છાપ આગળ આવી આપેલી હોય છે, તે ગ્રીન ઉપર હોય છે, નોટ ગ્રીન કલરની હોય છે અને પાછળની છાપ આવી આપેલી હોય છે। તો અહીં આપણે કેટલી નોટો જોઈ, કઈ કઈ નોટ જોઈ? તો કે રૂપિયાની નોટ જોઈ, 2 રૂપિયાની નોટ જોઈ, 5ની નોટ જોઈ, 10ની નોટ જોઈ, 20ની નોટ જોઈ, 50ની નોટ જોઈ, 100ની નોટ જોઈ, 200ની ને 500ની નોટ જોઈ। હવે આપણે પાછળનું પેજ જોઈએ, આગળ આપણે કઈ કઈ નોટ જોઈ? તો કે રૂપિયાની, 2ની, 5ની, 10ની, 20ની, 50ની, 100ની, 200ની, 500ની, હવે કઈ નોટ આવી? તો કે 2000ની નોટ। તો 2000ની નોટ આવી હોય છે, 2000ની નોટની આગળની છાપ આવી આપેલી હોય છે અને પાછળ તેની છાપ આવી આપેલી હોય છે। હવે આપણે
કેટલીક નોટો જોઈ અને કેટલાક સિક્કા જોયા, તો તમને ખબર પડી ગઈ ને કે કઈ કઈ નોટ આવે. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પહેલો. અહીં આપણને 1 રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાનો સિક્કો આપેલ છે અને 5 રૂપિયાનો સિક્કો. તેને આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરી દર્શાવ્યા મુજબ રકમ બનાવવાની છે. તો અહીં આપણે જોઈએ ઉદાહરણ પહેલું. તો અહીં આપણને 1 રૂપિયા આપેલો છે, તો અહીં આપણે 1 રૂપિયો દોર્યો છે. પછી 2 રૂપિયા, તો અહીં આપણે 2 રૂપિયાનો સિક્કો મૂક્યો છે. તેવી જ રીતના આપણે 2 રૂપિયાના અહીં 2 2 સિક્કા મૂક્યા, રૂપિયા રૂપિયાનો સિક્કો મૂક્યો, 2 સિક્કા મૂક્યા, એટલે કેટલા થઈ ગયા? 2. તેવી જ રીતના અહીં 3 રૂપિયા આપેલા છે, તો અહીં આપણે 1 રૂપિયાનો સિક્કો લઈ શકીએ અને 2 રૂપિયાનો સિક્કો લઈ શકીએ, એટલે થઈ ગયા ને 3 રૂપિયા. તેવી જ રીતના અહીં આપણે 3 રૂપિયાને અલગ રીતે દર્શાવવાના છે, તો અહીં આપણે 3 રૂપિયાના રૂપિયા રૂપિયાના 3 સિક્કા મૂકીએ એટલે 3 રૂપિયા થઈ ગયા. તેવી જ રીતના 4 રૂપિયા, તો 4 રૂપિયાને આપણે કેવી રીતના દર્શાવવાના છે? તો કે 2 2 ના સિક્કા મૂકીને, એટલે 4 રૂપિયા થાય ને 2 2 ના સિક્કા મૂકીએ એટલે. પછી તેવી જ રીતના આપણે 4 રૂપિયાને અલગ રીતે દર્શાવવાના છે, તો 1 2 નો સિક્કો મૂકવાનો છે ને 2 રૂપિયાના સિક્કા મૂકવાના છે, એટલે 4 રૂપિયા થઈ ગયા. તેવી જ રીતના 4 રૂપિયાને આપણે અલગ રીતે દર્શાવીએ, તો અહીં આપણે 4 રૂપિયાના રૂપિયા રૂપિયાના 4 સિક્કા મૂકીએ એટલે પણ 4 રૂપિયા થઈ જાય. પછી 5 રૂપિયા, તો 5 રૂપિયાનો આપણે 1 સિક્કો લઈએ એટલે 5 રૂપિયા થઈ ગયા. તેવી જ રીતના આપણે 5 રૂપિયાને અલગ રીતે દર્શાવવાના છે, તો 5 રૂપિયાને આપણે 2 રૂપિયાનો સિક્કો પણ લઈ શકીએ અને રૂપિયા રૂપિયાના 3 સિક્કા લઈએ એટલે 5 રૂપિયા બની ગયા. તેવી જ રીતના આપણે 5 રૂપિયાને બીજી રીતના પણ દર્શાવવાના છે, તો 5 રૂપિયાને આપણે 2 2 ના 2 સિક્કા લેવાના અને 1 રૂપિયાનો 1 સિક્કો લેવાનો, એટલે 5 રૂપિયા થઈ ગયા. તેવી જ રીતના આપણે 5 રૂપિયાને બીજી રીતે પણ દર્શાવી શકીએ, તો અહીં આપણે 5 રૂપિયાને રૂપિયા રૂપિયાના 5 સિક્કા લેવાના છે એટલે 5 રૂપિયા થઈ જાય. તેવી જ રીતના આપણે 6 રૂપિયા, તો 6 રૂપિયાને આપણે કેવી રીતના દર્શાવવાના છે? તો 1 5 રૂપિયાનો સિક્કો લેવાનો છે ને 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે, એટલે 6 રૂપિયા થઈ જાય. તેવી જ રીતના આપણે 6 રૂપિયાને બીજે કઈ રીતના દર્શાવવાના છે? તો અહીં આપણે 2 નો સિક્કો લેવાનો છે અને 4 રૂપિયાના સિક્કા લેવાના છે, એટલે 6 રૂપિયા થઈ જાય. થઈ જાય ને? તેવી જ રીતના આપણે 6 રૂપિયાને બીજી રીતના દર્શાવવાના છે. અહીં આપણે 6 રૂપિયાને કેવી રીતના દર્શાવવાના છે? તો કે 3 2 2 ના સિક્કા લેવાના છે, તો અહીં આપણે 3 2 ના સિક્કા લીધેલ છે. પછી 6 રૂપિયાને પછી બીજી કઈ રીતના દર્શાવી શકીએ? તો કે રૂપિયા રૂપિયાના 6 સિક્કા લઈએ એટલે 6 રૂપિયા થાય. 1 2 3 4 5 ને 6, અહીં રૂપિયા રૂપિયાના 6 સિક્કા લીધેલ છે. તેવી જ રીતના આપણે 6 રૂપિયાને બીજી કઈ રીતના દર્શાવી શકીએ? તો કે 2 2 ના 2 સિક્કા લઈએ એટલે કેટલા થાય? 4. અને રૂપિયાના 1 સિક્કા 2 સિક્કા લઈએ એટલે કેટલા થાય? 5 ને 6, એટલે 4 5 ને 6 થઈ ગયા 6 રૂપિયા. તેવી જ રીતના આપણે 7 રૂપિયાને દર્શાવવાના છે, તો અહીં આપણે 7 રૂપિયાને કઈ રીતના દર્શાવવાના છે? 1 5 નો સિક્કો લેવાનો છે ને 1 2 નો સિક્કો લેવાનો છે, એટલે 5 ને 2 કેટલા થાય? 7. તેવી જ રીતના આપણે 7 રૂપિયાને બીજી રીતના પણ દર્શાવી શકવાના છે, તો અહીં આપણે 2 રૂપિયાના કેટલા સિક્કા લેવાના છે? 2, એટલે કેટલા થશે? 4. અને રૂપિયાના કેટલા સિક્કા લેવાના છે? 3. તો અહીં આપણે 4 ને રૂપિયાના 3 સિક્કા લઈએ એટલે કેટલા થઈ જાય? 7. તેવી જ રીતના આપણે 7 રૂપિયાને બીજી રીતના દર્શાવવાના છે, તો અહીં આપણે 7 રૂપિયાને કઈ રીતના દર્શાવશું? 1 5 નો સિક્કો લેશું અને 2 રૂપિયા રૂપિયાના સિક્કા લેશું એટલે 7 થઈ જાય. તેવી રીતના પણ 7 બની શકે ને? તેવી જ રીતના આપણે 7 રૂપિયાને ફરી બીજી રીતના દર્શાવીએ. અહીં આપણે 7 રૂપિયામાં 2 નો સિક્કો 1 લેવાનો છે અને બાકીના 5 સિક્કા આપણે રૂપિયા રૂપિયાના લેવાના છે. તેવી રીતના પણ આપણે 7 રૂપિયા દર્શાવી શકીએ, તો અહીં આપણે રૂપિયા રૂપિયાના 5 સિક્કા લીધેલ છે. 1 2 3 4 5 અને 1 2 નો સિક્કો લીધેલ છે એટલે 7 થઈ ગયા. તેવી જ રીતના આપણે 7 ને ફરી પાછા દર્શાવવાના કીધા છે.
તો અહીં આપણે બે બે ના ત્રણ સિક્કા લેવાના છે. અહીં આપણે ત્રણ સિક્કા લીધેલ છે, એક બે ત્રણ, અને એક રૂપિયાનો સિક્કો લીધેલ છે, એટલે સાત થઈ ગયા. બે બે ના ત્રણ સિક્કા એટલે કેટલા થાય? છ, અને એક રૂપિયાનો સિક્કો. તેવી જ રીતના આપણે સાત રૂપિયાને અલગ રીતના દર્શાવવાના છે. અહીં તો અહીં આપણે સાત રૂપિયાને કેવી રીતના દર્શાવ્યા છે? તો કે રૂપિયાના સાત સિક્કા દર્શાવેલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એટલે સાત સિક્કા થઈ ગયા, એટલે સાત રૂપિયા થઈ ગયા ને. તેવી જ રીતના હવે આપણે આઠ રૂપિયાને દર્શાવવાનું કીધું છે. તો અહીં આઠ રૂપિયાને આપણે કેવી રીતના દર્શાવશું? તો અહીં આપણે પાંચ રૂપિયાનો સિક્કો લેવાનો છે, અને બે રૂપિયાનો સિક્કો લેવાનો છે, અને એક રૂપિયાનો સિક્કો લેવાનો છે. તો આઠ થઈ ગયા, પાંચ બે ને એક, એટલે પાંચ ને બે કેટલા થાય? સાત, અને એક રૂપિયાનો સિક્કો એટલે આઠ. તેવી જ રીતના આપણે આઠ રૂપિયાને અલગ રીતના દર્શાવવાના છે. તો અહીં આપણે બે બે ના બે સિક્કા લેવાના છે, એટલે કેટલા થશે? ચાર, અને રૂપિયાના કેટલા સિક્કા લેવાના છે? તો કે એક બે ત્રણ ચાર, એટલે રૂપિયાના આપણે ચાર સિક્કા લીધા, અને બેના બે રૂપિયાના કેટલા સિક્કા લીધા આપણે? બે, એટલે કેટલા થશે? આઠ, બે ને બે ચાર, અને રૂપિયાના ચાર એટલે કેટલા થાય? આઠ, ચાર ને ચાર આઠ. તેવી જ રીતના આપણે આઠ રૂપિયાને પાછા બીજી રીતના દર્શાવવાના છે. તો અહીં પણ આપણે પાંચનો સિક્કો લેવાનો છે, અને ત્રણ રૂપિયાના સિક્કા લેવાના છે. તો પાંચ ને ત્રણ કેટલા થશે? આઠ. તેવી જ રીતના આપણે અહીં બીજા આઠ રૂપિયાને કેવી રીતના દર્શાવવાના છે? તો કે એક બેનો સિક્કો લેવાનો છે, અને છ રૂપિયાના સિક્કા લેવાના છે. તો અહીં આપણે છ રૂપિયાના સિક્કા લીધેલ છે, તો બે ને છ રૂપિયાના સિક્કા એટલે કેટલા થશે? આઠ, બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, થઈ ગયા ને આઠ રૂપિયા. તેવી જ રીતના આપણે આઠ રૂપિયાને બીજી કઈ રીતના દર્શાવી શકીએ? તો કે બે બે ના ચાર સિક્કા લઈએ એટલે આઠ રૂપિયા થાય. તો અહીં આપણે ચાર સિક્કા લીધેલ છે, એક બે ત્રણ ચાર. તેવી જ રીતના આપણે આઠ રૂપિયાને બીજી કઈ રીતના દર્શાવી શકીએ? તો કે રૂપિયા રૂપિયાના આઠ સિક્કા લેવાના છે. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો અહીં આપણે રૂપિયા રૂપિયાના આઠ સિક્કા લીધેલ છે. તેવી જ રીતના આપણે બીજી કઈ રીતના દર્શાવી શકીએ? તો અહીં પણ આપણને આઠ રૂપિયા દર્શાવવાના કીધા છે. તો અહીં આપણે બે રૂપિયાના ત્રણ સિક્કા લઈ શકીએ, અને રૂપિયાના બે સિક્કા લઈ શકીએ, એટલે બે ચાર છ, બે રૂપિયાના ત્રણ સિક્કા લઈએ એટલે કેટલા રૂપિયા થશે? છ, અને રૂપિયાના બે સિક્કા લઈએ એટલે કેટલા થશે? બે, એટલે છ ને બે કેટલા થશે? આઠ. તો અહીં આપણે આઠ રૂપિયાને આ રીતના દર્શાવ્યા છે. હવે આપણે બાજુનું પેજ જોઈએ. હવે આપણને અહીં નવ રૂપિયા દર્શાવવાના કીધા છે, તો નવ રૂપિયાને આપણે અલગ અલગ રીતના દર્શાવશું. તો અહીં આપણે નવ રૂપિયામાં પાંચ રૂપિયાનો સિક્કો લેવાનો છે, અને બે બે રૂપિયાના સિક્કા લેવાના છે, એટલે કેટલા થશે? પાંચ ને ચાર નવ. તેવી જ રીતના આપણે નવ રૂપિયાને અહીં બીજી રીતના દર્શાવવાના છે. તો નવ રૂપિયાને બીજી કઈ રીતના દર્શાવી શકીએ? તો કે નવ રૂપિયાને આપણે રૂપિયા રૂપિયાના નવ સિક્કા લઈ શકીએ. તો અહીં આપણે નવ સિક્કા લીધા છે ને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, તો રૂપિયા રૂપિયાના આપણે નવ સિક્કા લીધેલ છે. તેવી જ રીતના આપણને અહીં પાછા નવ રૂપિયા દર્શાવવાના કીધા છે, તો આપણે કઈ રીતના દર્શાવશું? તો અહીં આપણે પાંચ રૂપિયાનો એક સિક્કો લીધેલ છે, એક બે રૂપિયાનો સિક્કો લીધેલ છે, અને બે રૂપિયાના સિક્કા લીધેલ છે, એટલે પાંચ ને બે કેટલા થશે? સાત, અને રૂપિયાના બે સિક્કા એટલે આઠ ને નવ. તો અહીં પણ આપણે નવને અલગ રીતના દર્શાવ્યા. ફરી પાછા આપણે નવ રૂપિયાને દર્શાવવાના કીધા છે, તો અહીં બે રૂપિયાના આપણે કેટલા સિક્કા લીધેલ છે? એક બે ત્રણ ને ચાર, તો અહીં આપણે નવ રૂપિયાના ચાર સિક્કા લેવાના છે, અને રૂપિયાનો એક સિક્કો લેવાનો છે, એટલે નવ રૂપિયા થઈ ગયા. બે ચાર છ આઠ, અને રૂપિયાનો એક એટલે નવ. તેવી જ રીતના આપણને ફરી પાછા નવ રૂપિયા દર્શાવવાના કીધા છે, તો અહીં આપણે નવ રૂપિયાને કઈ રીતના દર્શાવીશું? તો અહીં આપણે પાંચ રૂપિયાનો સિક્કો લેવાનો છે, અને ચાર રૂપિયાના સિક્કા લેવાના છે, એટલે પાંચ ને છ સાત આઠ ને નવ, થઈ ગયા ને નવ રૂપિયા. તેવી જ રીતના આપણે નવ રૂપિયાને ફરી બીજી વાર દર્શાવવાના છે. તો અહીં આપણે નવ રૂપિયામાં
રૂપિયાના કેટલા સિક્કા લેવાના છે? તો કે એક, બે, ત્રણ. તો અહીંયા આપણે 2 રૂપિયાના 3 સિક્કા લીધેલ છે. અને રૂપિયાના કેટલા સિક્કા લીધેલ છે? તો કે 1, 2 ને 3. તો 2, 4, 6. અહીં 6 રૂપિયા થઈ ગયા. અને રૂપિયાના 3 એટલે કેટલા થશે? 7, 8 ને 9. તો અહીં પણ રૂપિયા 9 થઈ ગયા. હવે ફરી પાછા આપણને 9 રૂપિયા દર્શાવવાના કીધા છે. તો અહીં આપણે 2 રૂપિયાનો કેટલા સિક્કા લેવાના છે? 1 જ. અને બાકી બધાય રૂપિયાના સિક્કા લેવાના છે. કેટલા રૂપિયાના સિક્કા લેવાના છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 રૂપિયાના 7 સિક્કા લેવાના છે. અને 2 રૂપિયાનો 1 સિક્કો લેવાનો છે એટલે કેટલા થશે? 9, 7 ને 2, 9. તેવી જ રીતના આપણે 9 રૂપિયાને ફરી પાછા અહીંયા અલગ રીતના દર્શાવવાના કીધા છે. તો અહીં આપણે 2, 2ના કેટલા સિક્કા લેવાના છે? 2. તો અહીં આપણે 2 સિક્કા લીધેલ છે 2 રૂપિયાના. અને રૂપિયાના કેટલા સિક્કા લેવાના છે? તો કે 1, 2, 3, 4 ને 5. તો અહીં આપણે રૂપિયાના 5 સિક્કા લીધેલ છે. 5, 6, 7, 8 ને 9 થઈ ગયા ને 9 રૂપિયા. તેવી જ રીતના આપણે હવે 10 રૂપિયાને દર્શાવવાના કીધા છે. તો અહીં આપણે 10 રૂપિયાને કઈ રકમ દ્વારા દર્શાવશું? તો કે 5, 5ના 2 સિક્કા લેશું. એટલે 10 રૂપિયા થાય ને 5, 5ના 2 સિક્કા લઈ. તો હવે આપણે 10 રૂપિયાને ફરી પાછી બીજી રીતના દર્શાવવાના છે. તો અહીં આપણે 5નો સિક્કો લેશું, 2નો સિક્કો લેશું અને રૂપિયાના 3 સિક્કા લેશું એટલે 10 રૂપિયા થશે. 5, 6, 7, 8, 9 ને 10 એટલે રૂપિયાના 3 સિક્કા લીધા. અને 2 રૂપિયાનો 1 સિક્કો લીધો અને 5નો 1 સિક્કો લીધો એટલે 10 રૂપિયા થઈ જાય. તેવી જ રીતના આપણે 10 રૂપિયાને ફરી બીજી રીતના દર્શાવવાના કીધા છે. તો અહીં આપણે 5નો સિક્કો લેશું અને 2 રૂપિયાના 2 સિક્કા લેશું અને રૂપિયાનો 1 સિક્કો લેશું એટલે 10 રૂપિયા થશે ને. 5, 6, 7 ને 8, 9 ને 10. તેવી જ રીતના આપણે 10 રૂપિયાને ફરી બીજી રીતના દર્શાવવાના કીધા છે. તો અહીં આપણે 2, 2ના કેટલા સિક્કા લેશું? 2, 1 ને 2 એટલે કેટલા થશે? 4. અને રૂપિયાના કેટલા સિક્કા લેવાના કીધા છે? તો કે 1, 2, 3, 4, 5, 6. તો 6 ને 4 કેટલા થાય? 10. તો અહીં આપણે 10 રૂપિયા બની ગયા. હવે આપણે પાછા ફરી 10 રૂપિયાને બીજી રીતના દર્શાવશું. તો અહીં આપણે 2, 2ના કેટલા સિક્કા લેવાના છે? તો કે 4. 1, 2, 3, 4. તો અહીં આપણે 2, 2ના 4 સિક્કા લીધેલ છે. તો અહીં આપણે 4 સિક્કા 2 રૂપિયાના લીધેલ છે. અને રૂપિયાના કેટલા સિક્કા લીધેલ છે? 1, 2. તો કેટલા થાય? 2, 4, 6, 8, 9 ને 10. તેવી જ રીતના આપણે 10 રૂપિયાને બીજી રીતના દર્શાવવાના છે. તો અહીં 2 રૂપિયાના કેટલા સિક્કા લીધેલ છે? 2 સિક્કા લીધેલ છે. અને રૂપિયાના 1, 2, 3, 4, 5, 6. તો 6 પછી 2 રૂપિયાના 2 સિક્કા એટલે કેટલા થાય? 4, 6 ને 4, 10 એટલે 10 રૂપિયા થઈ ગયા. તેવી જ રીતના આપણે 10 રૂપિયાને ફરી પાછું બીજી રીતના દર્શાવશું. તો અહીં આપણે 2 રૂપિયાના કેટલા સિક્કા લેવાના છે? 2. અને રૂપિયાના 1, 2, 3, 4, 5, 6. તો અહીં પણ આપણે 6 સિક્કા લેવાના છે રૂપિયાના એટલે થઈ ગયા ને 10 રૂપિયા. 4 ને 6, 10. ફરી પાછું અહીં આપણે 10 રૂપિયાને કઈ રીતના લેવાના છે? તો અહીં આપણે 2 રૂપિયાનો 1 સિક્કો લેવાનો છે. અને રૂપિયાના કેટલા સિક્કા લેવાના છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે 8 ને 2 કેટલા થશે? 10. તો અહીં આપણે 10 રૂપિયા થઈ ગયા. તે રીતના આપણે દર્શાવ્યા. હવે આપણે ફરી પાછા કેટલા રૂપિયા દર્શાવવાના કીધા છે? 10 રૂપિયા. તો અહીં આપણે 2, 2ના કેટલા સિક્કા લેશું? 5 એટલે કેટલા થશે? 10. 2, 4, 6, 8, 10. તો અહીં આપણે 10 રૂપિયા થઈ ગયા. 2ના કેટલા સિક્કા લેવાના? 5. ફરી પાછા આપણે 10 રૂપિયાને આપણે અલગ રીતના દર્શાવવાના કીધા છે. તો અહીં આપણે 10 રૂપિયા કેવી રીતના લેશું? તો અહીં આપણે 2 રૂપિયાના કેટલા સિક્કા લેવાના છે? 10. તો કેટલા?
एक बे त्रण चार पांच छ सात आठ नौ दस। तो अहीं आपणे 10 रुपियाना 10 सिक्का लीधा। तो बनी गया ने रुपया रुपियाना 10 सिक्का, એટલે કેટલા થશે 10। હવે આપણે જોશું પ્રશ્ન નંબર 2, જોડકા જોડો। તો અહીં આપણને સૌપ્રથમ પહેલા કેટલા રૂપિયા આપેલા છે, 20 રૂપિયા। તો અહીં આપણે સામે જોવાનું છે કે 20 રૂપિયા આપણને ક્યાં દેખાય છે તેની સાથે આપણે જોડવાનું છે। તો અહીં આપણને 20 રૂપિયાની નોટ આપેલી છે, તો આપણે 20 રૂપિયા સાથે ત્યાં જોડવાનું છે। પછી આપણને કેટલા રૂપિયા આપેલા છે, તો કે 1 રૂપિયો। તો અહીં આપણે જોવાનું છે કે 1 રૂપિયો ક્યાં આપેલો છે, તો કે અહીંયા આપેલો છે, તો આપણે 1 રૂપિયા સાથે જોડવાનું છે। ફરી પછી આપણને કઈ રૂપિયા આપેલા છે, તો કે 100 રૂપિયા। તો અહીં આપણે જોવાનું છે કે 100 રૂપિયા આપણને ક્યાં આપેલા છે, તો કે અહીં આપણને 100 રૂપિયાની નોટ આપેલી છે, તો આપણે 100 રૂપિયાની નોટ સાથે જોડશું। પછી આપણને કેટલા રૂપિયા આપેલા છે, તો કે 50 રૂપિયા આપેલા છે। તો અહીં આપણે શોધવાનું છે કે 50 રૂપિયાની નોટ ક્યાં આપેલી છે, તો કે અહીંયા આપેલી છે, તો આપણે 50 રૂપિયાની નોટ સાથે જોડવાનું છે। પછી આપણને કેટલા રૂપિયા આપેલા છે, તો કે 10 રૂપિયા। તો આપણે 10 રૂપિયાના અહીં જોવાનું છે કે 10 રૂપિયાની નોટ આપેલી છે કે સિક્કો, તો કે આપણને 10 રૂપિયાની અહીં સિક્કો આપેલો છે, તો 10 રૂપિયાના સિક્કા આપણે સિક્કા સાથે આપણે જોડવાનું છે। પછી આપણને કેટલા રૂપિયા આપેલા છે, તો કે 500। તો અહીં આપણે શોધવાનું છે કે 500 રૂપિયાની નોટ આપણને ક્યાં આપેલી છે, તો કે અહીં, તો આપણે 500 રૂપિયાની નોટ સાથે જોડવાનું છે। પછી કેટલા રૂપિયા આપેલા છે, તો કે 2000। તો અહીં આપણે શોધવાનું છે કે 2000ની નોટ આપણને ક્યાં આપેલી છે, તો કે અહીં આપણને 2000ની નોટ આપેલી છે, તો આપણે 2000ની તેની સાથે જોડવાનું છે। તો હવે આપણે પાછળનું પેજ જોઈએ। હવે આપણને અહીં બીજું આપેલું છે, તો અહીં આપણને જોડકું આપણને અલગ રીતના આપેલ છે। તો અહીં આપણે પહેલાં જોઈએ રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા આપેલા છે, તો કે 1 2 3 4, એટલે કેટલા રૂપિયા થયા, 4। તો અહીં આપણે શોધવાનું છે કે 4 રૂપિયા ક્યાં આપેલા છે, તો કે અહીંયા, તો આપણે 4 રૂપિયા સાથે જોડવાનું છે। પછી આપણને બીજું કેટલાકના સિક્કા આપેલા છે, તો કે 2 રૂપિયાના કેટલા સિક્કા આપેલા છે, તો કે 1 2 3, 2 2ના 3 સિક્કા આપેલા છે, એટલે કેટલા થશે, 6 રૂપિયા। તો અહીં આપણે જોવાનું છે કે 6 રૂપિયા આપણને ક્યાં આપેલા છે, તો કે અહીંયા, તો અહીં આપણે તે સિક્કાને 6 રૂપિયા સાથે જોડવાના છે। ફરી પછી આપણને કેટલા સિક્કા આપેલા છે, તો કે 5 5ના 2 સિક્કા આપેલા છે, એટલે કેટલા રૂપિયા થશે, 10। 5ના 2 સિક્કા હોય એટલે કેટલા થાય, 10 રૂપિયા। તો અહીં આપણે જોવાનું છે કે 10 રૂપિયા ક્યાં આવેલા છે, તો કે અહીં, તો તે સિક્કાને આપણે 10 રૂપિયા સાથે જોડવાના છે। પછી આપણને શેના સિક્કા આપેલા છે, તો કે 10 રૂપિયાના સિક્કા આપેલા છે, કેટલા સિક્કા આપેલા છે, તો કે 3। તો 10 20 30, તો કેટલા રૂપિયા થયા, 30। તો અહીં આપણે જોવાનું છે કે 30 રૂપિયા આપણને ક્યાં આપેલા છે, તો કે અહીંયા, તો આપણે તે સિક્કાને આપણે 30 રૂપિયા સાથે જોડવાના છે। ફરી પછી આપણને નોટ આપેલી છે, શેની નોટ આપેલી છે, તો કે રૂપિયાની નોટ આપેલી છે, કેટલી નોટ આપેલી છે રૂપિયાની, તો કે 1 2 3 4 5। તો અહીં આપણે જોવાનું છે કે 5 રૂપિયા ક્યાં લખેલા છે, તો કે અહીંયા, તો આપણે 5 રૂપિયા સાથે જોડશું, તે નોટને આપણે 5 રૂપિયા સાથે જોડીએ। ફરી પછી આપણને શેની નોટ આપેલી છે, તો કે 2 રૂપિયાની નોટ આપેલી છે, તો અહીં આપણે જોવાનું છે કે 2 રૂપિયાની કેટલી નોટ આપેલી છે, તો કે 1 2 3 4 5 6, 6 નોટ આપેલી છે 2ની। તો આપણે ગણીએ કેટલા રૂપિયા થાય, 2 4 6 8 10 12, કેટલા રૂપિયા થયા, 12।
તો અહીં આપણે જોઈએ કે 12 રૂપિયા ક્યાં આવેલા છે, તો કે અહીંયા આવેલા છે. તો આપણે તે નોટને 12 રૂપિયા સાથે જોડશું. પછી શેની નોટ આપેલી છે, 5 રૂપિયાની. તો અહીં આપણે જોઈએ 5 5ની કેટલી નોટ આપેલી છે, 3. તો કેટલા થશે, 5 10 15. તો અહીંયા આપણે જોવાનું છે કે 15 રૂપિયા ક્યાં આવેલા છે, તો સૌપ્રથમ આપેલા છે. તો અહીંયા આપણે તે નોટને 15 રૂપિયા સાથે જોડવાના છે. પછી શેની નોટ આપેલી છે, 10 10ની. શેની નોટ આપેલી છે, 10 રૂપિયાની. કેટલી નોટ આપેલી છે, 2. તો 10 10ની 2 નોટ એટલે કેટલા થશે, 10 ને 10 20. તો અહીંયા આપણે જોવાનું છે 20 રૂપિયા આપણને અહીંયા આપેલા છે. તો તે નોટને આપણે 20 રૂપિયા સાથે જોડશું. તો તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર કેટલા પૂર્ણ કરવાના છે, 76 77 78.